દર્શન, ચાલો હવે કાર્યક્રમમાં જવાનું મોડું થઈ જશે. હા, આ વખતે મારે પણ આ કાર્યક્રમમાં સમયસર જ પહોંચી જવું છે. આ પ્રોગ્રામના પાસ તો બરાબર જોઈ લીધા છે ને, આપણને બેસવાની જગ્યા તો મળશે ને? અરે, એ જોવાનું જ રહી ગયું છે. સીટ નંબર કયો છે? આમાં તો સીટ નંબર લખ્યો જ નથી. જો કેમ કેમ છું, જો ચોખ્ખું લખ્યું છે કે વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ મળશે અને કાર્યક્રમની 15 મિનિટ પહેલા પહોંચી જવું. હા, તો રાહ કોની જોવો છો? હજુ કાર્યક્રમ શરૂ થવામાં 1/2 કલાકની વાર છે અને આપણે 15 મિનિટમાં તો પહોંચી જઈશું. હા, તો એક કામ કર, તું નીચે ઉતર, હું કારની ચાવી લઈને આવું છું. હા હા, અને ઉતાવળ કરજો. તમારા કારણે ગયા વર્ષે પણ હું આ કાર્યક્રમ ચૂકી ગઈ હતી અને આ વર્ષે તો મને આ કાર્યક્રમ જોવો જ છે. અરે, આ કાર્યક્રમ ની મને પણ ઉતાવળ છે, હું પણ ક્યારનો રાહ જોઉં છું. હા, હવે વાતોમાં સમય ના બગાડશો. અને હા, મેં પપ્પાનું જમવાનું પણ બનાવી દીધું છે, આપણને આવતા મોડું થશે તો વાંધો નહીં આવે. આ તે એકદમ સરસ કામ કર્યું. એક કામ કર, ચલ જલ્દીથી આપણે જઈએ. ચલો ચલો. હેલો. હા રમણી કાકા. હા હા, હું એકદમ મજામાં છું, તમે કેમ છો? હા, ક્યારે? અત્યારે, હમણાં જ. હા હા, સારું સારું. હા સર, શું થયું? કોનો ફોન હતો? રમણીક કાકા નો ફોન હતો. શું કહેતા હતા રમણીક કાકા? એ એમના ફેમિલી સાથે અહીંયા આવે છે. કેમ, કઈ તકલીફ છે? ના ના, તકલીફ તો કશી નથી, પણ એ લોકો અહીંયા ક્યાંક ખરીદી કરવા માટે આવ્યા હતા, તો કે તમને લોકોને મળતો જોઉં. તો તે એમને હા પાડી? હા, ના કેવી રીતે પાડું હું? તને ખબર છે ને કે આપણે કાર્યક્રમમાં જવાનું છે. અરે, પણ એમને મને પહેલા જ ફોનમાં એવું કહી દીધું કે અમે લોકો તમને મળવા આવીએ છીએ, તો પછી હું કેવી રીતે ના પાડું? એમને કોઈ મહત્વની બાબત હોય તો બરાબર, એ તો એમના પરિવાર સાથે અહીંયા ખરીદી કરવા આવ્યા છે. અરે, તું એમને કાલે આવે એવું કહી શકતો હતો ને? શૈલી, તને ખબર છે ને કે હું ના નથી પાડી શકતો. તારા ના ના પાડવાના કારણે હેરાન તો મારે જ થવાનું ને? શૈલી, જો તું ચિંતા ના કર, રમણી કાકા હમણાં આવતા જ હશે, થોડી વાર માટે બેસશે, પછી આપણે ફટાફટ કાર્યક્રમમાં પહોંચી જઈશું. હે, આવશે અને 1/2 કલાક તો ચા પાણી નાસ્તામાં જતો રહેશે, અને કાર્યક્રમ તો 1/2 પૂરો પણ થઈ ગયો હશે અને બેસવાની જગ્યા પણ નહીં મળે. શૈલી, તું આવું શું કામ વિચારે છે? 15 મિનિટમાં કશો વાંધો નહીં આવે. મારે હવે આ કાર્યક્રમમાં આવું જ નથી અને આજ પછી આપણે આ કાર્યક્રમમાં જઈશું પણ નહીં. જલ્દી. અને સાંભળ, જલ્દી કરજે, પછી બોસ ને એવું લાગે છે કે હું મીટિંગમાં સમયસર પહોંચતો નથી અને એ મારા ઉપર ગુસ્સે થાય છે. સારું સારું, ટિફિન તૈયાર જ છે, લો જલ્દી. હા મુકેશ. હા બોલ. હા હા, બસ જો ઓફિસ જવા નીકળું છું. હા, ક્યારે, ક્યાંથી? અરે, પણ યાર, તારું ઘર તો અંદર છે ને, મારે ઓફિસ પહોંચવાનું લેટ થશે. હા હા, સારું સારું, તું ફોન મૂક, હું લેતો આવું છું. ચાલ. હા હા હા, લેતો આવું છું. હા, શું થયું? મુકેશ નો ફોન હતો, એ ટિફિન ભૂલી ગયો છે, મારે લઈને જવાનું છે. તમારે તો ઓફિસ વહેલા પહોંચવાનું છે ને? હા, પહોંચવાનું જ છે. તો તમે ટિફિન લેવા જશો તો ઓફિસ જવાનું મોડું નહીં થાય? હું પણ ક્યારનો એ જ વિચારું છું. તો તમારે ના પાડી દેવી જોઈએ ને. શૈલી,
તને તો ખબર જ છે ને કે હું ના નથી પાડી શકતો. તમે હવે ના પાડી જ નથી શકતા તો બોસનો ગુસ્સો સહન કરી લેજો. સારું થયું દર્શન બેટા કે તું આજે મને ઘરે મળી ગયો. બે દિવસથી તારો વિચાર કરતો હતો. કેમ પપ્પા? મારે તારું થોડું કામ છે. હા બોલો ને પપ્પા. આપણા રાજકોટ વાળા નીલાબેન ખરા ને એમનો ફોન આવ્યો હતો. તને ખૂબ યાદ કરતા હતા. કેમ, નીલા ભાઈને મારું કઈ કામ છે? હા બેટા, વાત જાણે એમ છે ને કે એમના દીકરાએ અભ્યાસ પૂરો કર્યો છે એટલે એને લાયક કોઈ નોકરીની તપાસ કરવાની છે તારે. સારું પપ્પા, હું એની બે ત્રણ જગ્યાએ વાત કરીને રાખીશ. અને સાંભળ, આ વખતે તો મને બહાર દઈને કહ્યું છે ગમે તેમ કરી અને એની નોકરીનું ઠેકાણું પડી જવું જોઈએ અને જરૂર પડે ને તો ઇન્ટરવ્યુમાં પણ તો એમની સાથે જજે. સારું પપ્પા, તમે કહો છો તો હું એની સાથે જઈને આવીશ. ઠીક છે, તો હું નીલાને ફોન કરીને કહી દઉં છું કે એના દીકરાનું નોકરીનું નક્કી થઈ જશે. હા સારું પપ્પા. નીલા ફોઈના દીકરાને તમે નોકરી માટે હાથો પાડી દીધી, પણ તમને ખબર છે કે એ કેટલો ભણેલો છે? ના, એ તો મને નથી ખબર. અચ્છા, તો એ ખબર છે કે એને કેવા પ્રકારની નોકરી જોઈએ છે? ના, એ પણ મને નથી ખબર. હા, તો તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જે તમારા કહેવાથી એને નોકરી આપી દે? એવું તો કોઈ નથી મારા ધ્યાનમાં. તો પછી આવતા અઠવાડિયે છોકરો આવશે અને તમે ઇન્ટરવ્યુનું નહીં ગોઠવ્યું હોય તો? હા, હું પણ એ જ વિચારું છું કે એ આવે એની પહેલા કંઈક ગોઠવી લઉં. તો આ પહેલા વિચાર્યું હોત તો? એટલે તું કહેવા શું માંગે છે? નીલા ફોઈનો છોકરો આવતા અઠવાડિયે આપણા ઘરે આવશે અને તમે ઇન્ટરવ્યુ નહીં ગોઠવ્યું હોય તો એ પપ્પાના ઉપર અકડાશે અને પપ્પા એ બધો જ ગુસ્સો તમારા ઉપર કાઢશે. હા, વાત સાચી છે, પણ પપ્પા કામ સોંપે ને હું ના કેવી રીતે પાડી શકું? કોઈ વાતમાં હા પાડ્યા વેલા એકવાર જાણી તો લો કે વાત શું છે. શૈલી, તારી વાત સાચી છે, પણ પપ્પાને હું ના કેવી રીતે પાડી શકું? હા, તો તમે બધી જ વાતમાં આવી રીતે હા પાડતા રહો અને મુશ્કેલીમાં મુકાયા કરો. શૈલી, શું થયું? કેમ મોઢું પડી ગયું છે? કઈ નહીં. શું થયું બોલો ને? કઈ નહીં, પછી તું ખોટી મારા ઉપર અકડે છે. અરે નહીં અકડાવું, બોલો ને. આજે ફરી ઓફિસ જવાનું મોડું થઈ ગયું. ફરી કોઈનું કામ કરવા રોકાયા હશો? હા, એવું જ હતું. અને બોસ પણ મારા ઉપર ગુસ્સે થયા. એમ? પછી? પછી શું, બોસે કહી દીધું કે હવે જો આ મહિનામાં એક પણ રજા પડી છે ને કે મોડું થયું છે ને
તો હું તારી ઉપર ફરિયાદ કરી. આ તો ખરેખર ચિંતાજનક બાબત છે. હા, પણ મને કશું સમજાતું જ નથી. હવે તમારે એક કામ કરવું પડશે. શું? ના કહેતા શીખી જવું પડશે. ના કહેતા? પણ એ કેવી રીતે બની શકે? તમારે એ કરવું જ પડશે, અને એની શરૂઆત ઘરેથી કરો. એટલે નીલા કોઈને ફોન કરીને કહો કે તમારો દીકરાનો ઇન્ટરવ્યુ નથી ગોઠવી શક્યો, અને હું ગોઠવીશ ત્યારે તમને ફોન કરીને બોલાવી લઈશ. શૈલી, આવું કેવી રીતે બની શકે? અને હું ના પાડું તો પપ્પાને શું લાગશે? સામેવાળાને શું લાગશે? તે તમે વિચારીને ના નથી પાડતા, અને પછી હેરાન પણ તમે જ થાવ છો ને. પણ હું શું કરું? શું કરું? કોઈ મને કઈ પણ કામ કહે તો હું ના જ નથી પાડી શકતો, અને પછી મને સતત એવું થયા કરે છે કે મેં ખોટી હા પાડી, અને પછી હું એના પ્રેશરમાં જીવ્યા કરું છું. હું શું કરું? કેમ છો દોસ્તો? બહુ મજા આવે છે આપણા પ્રતિભાવો સાંભળીને, સમજીને, મેળવીને. અમને ખૂબ આનંદ થાય છે. આવા અનેક કિસ્સાઓ મેં આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આજનો કિસ્સો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવું થતું હોય છે, પણ આ દર્શનની વાત જે છે ને એ જરા ન્યારી છે. કારણ કે દર્શન જે છે એ કોઈને ના પાડી શકતો નથી. ખરેખર આપણને એવું થાય કે નામ તો બહુ સરળતાથી પાડી દેવી જોઈએ, જો પણ તમે એની જગ્યાએ હો તો શું તમે ના પાડી શકો છો? અને જવાબ તમે જાતે શોધજો. મને એવું લાગે છે કે ના પાડવાની પણ એક કળા હોય છે, પણ એના કરતાં પણ વધારે કહું તો ના પાડવાનું પણ એક વિજ્ઞાન હોય છે, મનોવિજ્ઞાન હોય છે. ના કેવી રીતે પાડવી એ દરેક વ્યક્તિએ શીખવા જેવું છે. એ પહેલાં હું આપને એ કહું કે આની અંદર લોકો ના કેમ નથી પાડતા. આવી સિચ્યુએશનમાં ઘણા બધા લોકો બીજાની હાએ હામાં હા ભણી દે છે, અને એની સાથે જ ઘણી બધી રીતે એ લોકો પ્રોબ્લેમમાં પણ ફસાય છે, મુશ્કેલીમાં ફસાય છે, અને પોતાના ઘરવાળાને પણ દુઃખી કરે છે. આવું કેમ થતું હશે? ઘણા બધા લોકો ક્યારેક બીજી કોઈ વ્યક્તિને ના કેમ પાડી શકતા નથી જ્યાં એ લોકો એ કામ કરવાને સક્ષમ હોતા નથી? જો કામ કરી શકાય એવી સ્થિતિ ના હોય તો ના પાડી દો ને. આ વાત કહેવી જેટલી સરળ છે એટલી કેટલાક લોકો માટે આચરણમાં મૂકવી સરળ નથી હોતી. કારણ એ છે કે આવા લોકોને બીજાની સ્વીકૃતિની બહુ ચિંતા હોય છે, અપ્રુવલની બહુ ચિંતા હોય છે. એમને એવું હોય છે કે જો હું ના પાડીશ અને સામેવાળો જે છે એને એનો અણગમો હું વહોરી લઈશ તો, અને એટલા માટે આવું બધું બહુ જ થાય છે. અને આજે ના નહીં પાડવાની જે આખી વાત છે એની અંદર મૂળભૂત રીતે પેલો લઘુતા ગ્રંથી પણ સંકળાયેલી છે. એટલે કે મારી સ્વીકૃતિ જો બીજા કરશે, જો લોકો મને સોશિયલી એક્સેપ્ટ કરશે, જો લોકો મને સામાજિક રીતે સ્વીકારશે, તો જ મારું સ્થાન જે છે લોકોમાં બની રહેશે. વ્યક્તિને એવું થાય છે કે જો હું આને ના પાડીશ તો એ નારાજ થઈ જશે. ખાસ કરીને આવા માણસો બીજાને નારાજ કરવા માગતા હોતા નથી, અને એટલા માટે કોઈને ના પાડી શકતા નથી. નારાજ નહીં કરવા પાછળનું જે સાયકોલોજી છે એ જ છે કે એ બધા લોકોની સ્વીકૃતિ ઝંખે છે. એને બધામાં પોપ્યુલર થવું હોય છે, અથવા બધા એને બોલાવે, એની સાથે સોશિયલી એની અંદર પોતાના ગ્રુપમાં રાખે, અથવા તો કોઈને પણ એ ખરાબ થવા માગતા નથી, એટલા માટે એ લોકોમાં આવું હોય છે. અને એટલા માટે ના નથી પાડી શકતા. ના પાડવા માટે હિંમતની જરૂર નથી હોતી, ના પાડવા માટે સ્પષ્ટતાની જરૂર હોય છે. જો તમે મનથી સ્પષ્ટ હો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને દોસ્તો, આજથી જ તમે ના પાડતા શીખો એ બહુ જરૂરી છે. કેમ ના પાડવી ને કેવી રીતે ના પાડવી ને ક્યારે ના પાડવી,
કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પ્રસ્તાવ કહે અથવા તમને કોઈ કહે કે મારે તારું આ કામ છે, માની લો કે કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર રૂપિયા માગે છે, અમુક રૂપિયા ઉધાર માગે છે અને એટલા જ રૂપિયાની તમારે તમારા ઘરમાં જરૂર છે, જો તમે એ રૂપિયા ઘરમાં વાપરવાને બદલે ના નહીં પાડવાની જે તમારી વૃત્તિ છે એના લીધે બીજાને આપી દો તો તમારે ભોગવવાનું, તકલીફ ભોગવવાની આવે છે, તમારી પાસે ઓફિસમાં પહોંચવાનું મોડું થાય છે અને રમણીક કાકા જેવા કોઈ વ્યક્તિ આવીને બેસી જાય છે અને ના નહીં પાડો તો તમારી નોકરી જઈ શકે છે, આવી અનેક જગ્યાએ અનેક તકલીફો થઈ શકતી હોય છે. ના પાડી શકાય છે સ્પષ્ટ રીતે, એના માટેની શરૂઆત આજથી કરો. તમને નથી ગમતું, ધારો કે તમારા મિત્રો સાથે કોઈ પિક્ચર જોવા નથી જવું, તમારે અત્યારે ખર્ચ નથી કરવો, તમારો એ પિક્ચર જોવાનો તમારો કે તમારી પત્નીનો મૂડ નથી, તો સ્પષ્ટપણે ના પાડો કે યાર આ પિક્ચરમાં મારે નથી આવવું, મને નથી ગમતું આ જગ્યાએ, મારે નથી આવવું, બીજું કોઈ ઓપ્શન હોય તો કહો તો હું ચોક્કસ આવીશ. એક સરસ વાત કહું દોસ્તો, જો તમારી નામાં તાકાત હશે ને તો જ તમારી હામાં તાકાત આવશે. આ બહુ જરૂરી છે. તમે ના પાડતા શીખશો તો તમારી હાને લોકો બહુ સરસ રીતે સ્વીકાર કરશે. ના પાડવાનું શીખવાથી, ના પાડવાથી જરૂર હોય ત્યારે સચ્ચાઈ સાથે ના પાડવાનું જો તમે શીખો છો તો તમારી વાતમાં એક મજબૂતાઈ આવે છે, એક સ્ટ્રેન્થ આવે છે, લોકોનો વિશ્વાસ તમારી પર વધે છે, કારણ કે તમે પેલી નબળી હા પાડી છે એ ક્યારેક ને ક્યારેક તૂટી જાય છે, એ તમારો જે વાયદો છે એ નિષ્ફળ જાય છે અને એટલા માટે આગળ કશું થઈ શકતું નથી. તો ના પાડીને મુક્ત રહેવું એ હા પાડીને ફસાવા કરતાં વધારે સારું છે. તમે ના પાડતા આજે જ શીખો અને યાદ રાખો કે એમાં તમારું ભલું છે, બીજાનું પણ ભલું છે. કદાચ સામેવાળાએ બાય ફ્લુક એણે એમ જ કહી દીધું હોય કે ભાઈ તું મને આવી રીતે કામ લાગીશ, કે મને તું મારી સાથે આવી રીતે આવીશ, કે મારા છોકરાનો કે મારા આનો ઇન્ટરવ્યૂ તું ગોઠવી આપીશ કે એને નોકરી આપીશ, એવું એણે કહી દીધું હોય, એ 10 જણને કહેતા હોય એમાં તમે પણ એક હો, એવું બની શકે. તો આવા સંજોગોમાં જો તમે નથી કરી શકવાના કામ તો તમે સ્પષ્ટ ના પાડો, આ બહુ જરૂરી છે. અને તમે ના પાડશો તો એમને ખબર પડશે કે હા ભાઈ આ જ્યારે થવાનું હોય તો જ એ હા પાડે છે, બાકી તો એ સ્પષ્ટ રીતે પોતાનું મંતવ્ય રજૂ કરે જ છે. તમારા મંતવ્યની અંદર સ્ટ્રેન્થ હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. જો તમે જે કહો છો એ ખરેખર સ્પષ્ટ હોય, સત્ય હોય, વજનવાળું હોય, એ ખૂબ જરૂરી છે. જો એવું હોય તો જ સામેવાળી વ્યક્તિ તમને સિરિયસલી લેશે, નહીં તો તમને ક્યારે પણ એ સિરિયસલી લેશે નહીં. આ ખાસ યાદ રાખજો, તમારે તમારું સ્ટેન્ડ, તમારી સ્થિતિ સમાજની અંદર મજબૂત કરવી બહુ જરૂરી છે. અને એટલા માટે આ મજબૂત કરવી, સમાજ એટલે શું, આસપાસના લોકોની વાત છે. સમાજ એટલે કોઈ બોર્ડ મારેલી કોઈ જગ્યા નથી. સોસાયટી એટલે કંઈ તમારી જે રહો છો ઘરની સોસાયટી, એને સોસાયટી નથી કહેતા. મનોવિજ્ઞાનમાં અને સમાજ વિજ્ઞાનમાં સોસાયટીનો અર્થ સમાજ એવો થાય છે. આ સમાજની અંદર તમારે યોગ્ય રીતે જો રહેવું હોય, લોકો તમને યોગ્ય રીતે સ્વીકારે એવું જો તમને જોઈતું હોય તો તમારે આવી નાની નાની બાબતોમાં જ્યાં જરૂર નથી એ જગ્યાએ તમારે ના પાડવી ખૂબ જરૂરી છે. જરૂર નથી એ જગ્યાએ ના પાડવી જરૂરી છે, આ યાદ રાખજો. તમારી જરૂર નથી, તમે એ કામ કરી શકતા નથી, એટલા માટે હવે એક બીજું સ્ટેપ તમને કહું. તમારે શું કરવું જોઈએ, તમારે તમારી જાતને ઓળખવી જોઈએ કે મારી અંદર આ પોઝિટિવ પોઈન્ટ્સ છે અને મારા નેગેટિવ પોઈન્ટ્સ છે, આ હું નહીં જ કરી શકું અને આ હું કરી શકીશ. જો તમને પણ તમારી જાત વિશેની સ્પષ્ટતા હશે તો ચોક્કસપણે તમે સામેવાળાની ડિમાન્ડને તમે પ્રત્યુત્તર યોગ્ય રીતે આપી શકશો. એટલે તમારી અંદર તમારી જાતની સમજણ સ્પષ્ટ હોવી બહુ જરૂરી છે. અમુક બાબતો તમે નથી કરી શકવાના એવી જો તમને સમજ હોય, એવી સ્પષ્ટતા હોય, અને અમુક બાબતો તમે કરી જ શકો છો એની પણ તમારી અંદર સ્પષ્ટતા કે સમજ હોય તો ઘણું સારું. તો તમને ચોક્કસ તમારી જાતને સમજવામાં વધારે ને વધારે, એનો બિહેવિયરમાં વધારે ને વધારે ફાયદો થશે. અને આ બિહેવિયર સ્પષ્ટ થવાના કારણે તમે બીજાની સામે નીચા નહીં પડી જાઓ, તમે બીજાની સામે બહુ સારી રીતે તમે ધીરે ધીરે બહાર આવશો. દોસ્તો, એ યાદ રાખો કે તમારું વર્તન જે છે એ તમારું વ્યક્તિત્વ જે છે એને અભિપ્રેત છે. તમારું વ્યક્તિત્વ જે છે એ જ તમારું વર્તન જે છે એ બંને એક જ બાબત છે. જો તમે અંદરથી જે છો એ બહારથી તમે બીજાને બતાવો એ બહુ જરૂરી છે. તમે અંદર કંઈક જુદા છો, બહાર કંઈક જુદા છો, ત્યારે સંઘર્ષ થાય છે. તમારે માનસિક વિચારણા, લાગણીઓ, વર્તન આ બધું જ ભેગું થઈને તમારું વ્યક્તિત્વ બનાવે છે. અને આ વ્યક્તિત્વ તમારું સ્પષ્ટ હોય એટલે તમારી સ્પષ્ટ છાપ ઊભી થશે, લોકો તમને સરળતાથી સહજતાથી સ્વીકારતા થશે.
તો દોસ્તો, આ સૌની, આપના સૌની આવી સહજ, સરળ અને સ્પષ્ટ સ્વીકૃતિ થાય તેવી અભિલાષા સાથે હું ડૉક્ટર પ્રશાંત ભીમાણી અત્યારે આપની રજા લઉં છું. નેક્સ્ટ વીક આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા સાથે ફરીથી આપને હેલો જિંદગીમાં મળીશું. ત્યાં સુધી પ્લીઝ ટેક કેર એન્ડ હેવ ફન.